22મી જાન્યુઆરીએ અવધ નગરી ગુંજી ઉઠશે શ્રીરામના જય જયકારથી, કારણ કે 500 વર્ષ બાદ થઈ રહી છે અયોધ્યામાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા. મનુષ્ય જીવનના આરંભથી અંત સુધી રામનું નામ તેના હૃદય સાથે જોડાયેલું હોય છે, ત્યારે શ્રીરામની કૃપા માટે રામ નામનું નામ કેટલું કલ્યાણકારી છે આ પ્રસંગે શ્રીરામના કયા મંત્રનો જાપ કરવો, જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, કાર્યક્રમની જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે સૌપ્રથમ પહેલાં તમામ ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ દર્શકોને જય શ્રી રામ. મિત્રો, રામ નામમાં બહુ તાકાત રહેલી છે. રામ નામ શું કામ કરે છે? ભગવાન શિવ અને પાર્વતી વચ્ચે થયેલો સંવાદ હું તમને કહું છું. પાર્વતી મૈયા શિવજીને કહે છે કે હે શિવજી, તમે વારંવાર ઘડીક થાય ને તમે સ્મશાનમાં કેમ જાઓ છો? તમને સ્મશાન કેમ ગમે છે? ત્યારે શિવજી કહે છે કે પાર્વતી, મને રામનું નામ બહુ ગમે છે, અને જ્યારે સ્મશાનની અંદર કોઈ જીવ જ્યારે આવતો હોય ને ત્યારે રામ બોલો ભાઈ, રામ 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 શબ્દ એ મને સંભળાય છે, ને મને એ શબ્દ સાંભળવાથી મને મજા આવે છે, મને એટલે સ્મશાન બહુ ગમે છે. વિચાર કરો, શિવજી કહે છે કે રામ નામ ખાલી સાંભળવાની પણ આટલી મજા હોય છે, તો રામ નામ બોલવાની કેટલી મજા છે. રામ નામ, રામ નામના મંત્ર જાપ કરો, રામ 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 રામ, તો રામનું નામ લેવાથી નિષ્પાપ બની જાય છે. એનાથી વિશેષ વાત કરીએ તો મનુષ્યના જીવનમાં ગમે એટલી તકલીફ હોય, ફક્ત એક જ રામ નામ હી કાફી હે. શાસ્ત્ર કહે છે, આપદામ અપહર્તારમ દાતારમ સર્વ સંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ. આપદામ અપહર્તારમ, રામજીનું નામ લેવાથી જ મનુષ્યના જીવનમાં આવનાર આપત્તિઓ બધી હણાઈ જાય છે, અને આપત્તિઓ તો હણાય છે, સાથે દાતારમ સુખ સંપદામ, સંપત્તિ અને શાંતિ મનુષ્યના જીવનમાં પ્રાપ્ત થાય છે રામ નામ લેવાથી. મન શાંત બને છે. જે નામ લેવાથી મુશ્કેલીઓ ટળી જાય છે, સંપત્તિ આવે છે અને મન શાંત બને છે, તો એ મંત્ર એ નામ કેટલું ચમત્કારી હશે. ફક્ત બે જ અક્ષર રામ, બસ. જ્યારે મનુષ્ય જિંદગીમાં આવે છે ત્યારે રામ નામનો જપ કરે છે, અને મૃત્યુ થયા બાદ પણ એની પાછળ લોકો રામ નામ બોલતા એને સ્મશાને લઈ જાય છે. પહેલાં જાતે બોલે છે, અને જ્યારે વ્યક્તિ બોલતા બંધ થાય ત્યારે લોકો રામ નામ બોલતા એને સ્મશાને લઈ જાય છે. એ તાકાત છે રામ નામની, મનુષ્યને મુક્તિ આપે છે. અંત સમય હરિનામો ચારણ તુલસી તિલક ગોપીચંદ્ર ગંગોદ સ્નાન રહિત, એવું કહેવાય છે. ખાલી છેલ્લા સમયે રામનું નામ લેવાનું તોય માણસની એને સ્વર્ગમાં વાસ થાય છે. બીજા નંબરની વસ્તુ બહુ મસ્ત સારી વસ્તુ છે, બહુ જાણકારી તમને આમાંથી પ્રાપ્ત થશે. રામ નામની તાકાત વિશે કહું છું કે તમે દિવસે તો રામનું મંત્ર જાપ કરો છો, પરંતુ રાત્રે તમે સૂતી વખતે રામજીના મંત્ર જાપ કરો, અને કર્યા પછી તમે સૂઈ જાઓ, અને સવારે જ્યારે ઉઠો ને ત્યારે રામના મંત્ર જાપ કરો, અને તે દરમિયાન વચ્ચેની જે તમારી નિંદ્રાવસ્થા હતી અને તે દરમિયાન જેટલા તમે શ્વાસ લીધા હોય ને એ શ્વાસમાં પણ રામજીના મંત્ર થયા ગણાય. એટલે શાસ્ત્ર એવું કહે છે કે રાત્રે સૂતા વખતે રામનું નામ લેવું, અને દિવસે રામનું નામ લેવું, અને રાત્રિના સમયે જેટલા શ્વાસ થયા એ બધા જ રામજીના મંત્ર જાપ થયા એને બરાબર ગણવામાં આવે છે. એટલે તો વિચાર કરો કે રાત્રે તો આપણે સૂઈ જઈએ છીએ, રાત્રે તો કંઈ કામ પણ ના હોય, પણ સૂતી વખતે રામનું નામ લેવાથી અને દિવસે ઉઠતા રામનું નામ લેવાથી આખી રાત શ્વાસોમાં જો રામના નામના મંત્ર જાપનું પુણ્ય મળે તો ચોક્કસ આપણે આ પહેલું કરવું જોઈએ. રામનો અર્થ થાય છે રા,
એટલે રોશની, રોશની કહેતા પ્રકાશ, અને મ કહેતા ભીતર, ભીતર કહેતા હૃદય. તો કે હૃદયમાં પ્રકાશ આપે છે એનું નામ જ રામ, જે હૃદયમાં બિરાજે છે એનું નામ રામ, સાચા રસ્તા ખોલે એનું નામ રામ. દશરથ રાજા, હવે દશરથ રાજાની વાત કરીએ તો દશ રથ, દશ એટલે દસ અને રથ એટલે રથ થાય, તો દશ રથને જે નિયંત્રણમાં રાખે. દશરથ કયા? તો શરીરની વાત છે અહીંયા, પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય, આ દશને જે નિયંત્રણમાં રાખે ને એને દશરથ કહેવાય છે. અયોધ્યા, અયોધ્યા, યોધ્યા એટલે યુદ્ધ, જે જગ્યામાં યુદ્ધ ન થાય, જે જગ્યા સુંદર હોય, જે જગ્યા પવિત્ર હોય, જ્યાં રામ બિરાજમાન છે તે ભૂમિને અયોધ્યા કહેવાય, જ્યાં શાંતિ હોય છે, જ્યાં એક ભાઈ બીજા ભાઈનું માન સન્માન રાખે છે, જ્યાં તારું તારું, મારું મારું નથી, અહીંયા તારું તારું છે. આપણે જોઈએ કે જ્યાં મારું મારું છે ત્યાં મહાભારત થાય, અને જ્યાં તારું તારું છે ત્યાં રામાયણ છે. ભરતજીને કોઈ મોહ નથી રાજપાટનો, ભગવાનની સામે બધું, ભગવાનના પાદુકા લઈને આખું રાજ્ય, પાદુકા પ્રભુની પાદુકા મૂકીને રાજ્યને ચલાવ્યું છે ભરતજીએ. તો અયોધ્યાનો અર્થ એવો થાય કે જ્યાં યુદ્ધ ન થાય એને અયોધ્યા કહેવાય. એટલે કે મન, જ્યારે તમારા મનમાં કોઈ ટકરાવ ન થાય તો મન એ અયોધ્યા જ કહેવાય. અને આત્મા, શરીરની વાત કરીએ તો આત્મા એ રામ છે, મન એ સીતા છે, લક્ષ્મણ એ હોશ છે, શ્વાસ એ હનુમાન છે, અને અહંકાર એ રાવણ છે. શરીરમાં જ બધી વસ્તુઓ રહેલી છે. રામ નામ કા અંક એક હે સબ સાધન હે સુન, અંક ગમે કુછ હાથ નહીં, અંક રહે દાસ ગુણ. એવું કહેવાય છે એક અંક, રામ નામ એટલું બધું તાકાતવાળું છે કે જેમ કે કોઈ શબ્દમાં એક નંબર હોય, અને ચાહે મીંડા ગમે એટલા હોય, પણ જ્યારે એક નંબર નીકળી જાય ને તો મીંડાની કોઈ કિંમત રહેતી નથી. એટલે રામ નામ એક એવું છે કે જ્યાં રામ બોલાય ને એટલે બધું જ આવી જાય, કેમ કે એટલું સર્વશક્તિમાન છે રામ નામ. જીતને તારે ગગન મેં હે ઉતને શત્રુ હોય, કૃપા હો કિરતાર કિ તો બાલના બાકા હોય. રામજીની કૃપા હોય ને તો શત્રુ પણ તમારું કંઈ પરાસ્ત કરી શકતા નથી. રામ નામ કી ઔષધિ ખરી અંત સે ખાય, અંગે પીડા આવે નહીં, વ્યાધિ બધી મટી જાય. રામ નામ એક એવી ઔષધિ છે, રામનું નામ બોલવાથી એક એવી તાકાત છે કે એ બોલવાથી અંગે પીડા આવે નહીં, પીડાઓ બધી દૂર થઈ જાય, અને વ્યાધિ એટલે કે તકલીફો બધી મટી જાય છે. આ તાકાત છે રામ નામમાં. તો મિત્રો, ચોક્કસ આપણે રામજીનું નામ તો બોલવું જ જોઈએ, કેમ કે ભગવાન રામજી જ્યારે અયોધ્યામાં ભગવાન પ્રભુ શ્રી રામજી બિરાજમાન થાય ત્યારે આપણે રામનો નાદ કરીએ, રામનું નામ લઈએ, અને સંઘનાદ કરી અને રામજીને પ્રસન્ન કરવા જોઈએ. દિવસ દરમિયાન, સાંજ અથવા પૂજા પાઠ સમયે પણ રામનું નામ ચોક્કસ બોલવું. રામ 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 રામ, રામનું નામથી જ તમારું કલ્યાણ થાય છે. બીજો મંત્ર રામજીનો શ્રેષ્ઠ, છ અક્ષરવાળો મંત્ર, રામ રામાય નમઃ, રામ નામાય નમઃ, રામ રામાય નમઃ, ષડાક્ષર મંત્ર, જે છ અક્ષરનો મંત્ર છે. તુલસીની મહારાજ દ્વારા જો આ મંત્રનો જાપ કરવામાં આવે ને તો પણ બહુ જ સારું છે. છ અક્ષર, રામ રામાય નમઃ, રામ રામાય નમઃ. રામ નામ જ કાફી છે, બે મંત્ર, બે અક્ષર જ કાફી છે, પણ એનાથી વિશેષ તારક મંત્ર કહેવામાં આવે છે, જે છ અક્ષરનો છે, રામ રામાય નમઃ. તો આ મંત્ર પણ તમે જપ કરી શકો. મિત્રો, સુંદર મજાની જાણકારી આજે મેં તમને ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી આપી છે, અને સદૈવ આવી જાણકારી, હું ઘરેલુ ઉપાય, હું પ્રફુલ્લ પંડ્યા તમને કહેતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં, મને આપો હવે રજા. જય શ્રી રામ.